हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियस सेशंस में अंदर हमने डिस्कस करो तो अबाउट द ऑब्जेक्टिव्स ऑफ एंटरप्रेन्योरशिप डेवलपमेंट। एंटरप्रेन्योरशिप डेवलपमेंट ની અંદર ઘણી બધી વસ્તુઓ જોઈ કે ભાઈ એ ખાલી એક વસ્તુને સેન્ટ્રલાઇઝ નથી કરતા, ઘણી બધી અલગ અલગ પર્સપેક્ટિવ્સ ને એ લોકો ધ્યાનમાં લે છે। પછી એન્ટરપ્રેન્યોર જે છે એ પર્સનના કોઈ પણ પર્સનલ જે છે એ ઇશ્યુઝ, એટલે કે એ લોકો પાસે રિસોર્સિસ ની અવેલેબિલિટી નથી ત્યાંથી લે, અને જેટલું પણ ઇકોનોમીનું ડેવલપમેન્ટ છે એ તમામ વસ્તુને એ લોકો ધ્યાનમાં લે છે। અધર ધેન ધેટ પર્ટિક્યુલર પાર્ટ એ લોકો જે છે એ ડિસ્કસ કરે છે કોમ્પિટિશન ની પણ, અનએમ્પ્લોયમેન્ટ ને પણ, બરાબર, સ્કિલ્સ ડિસ્કસ કરે છે, મોટિવેશન ડિસ્કસ કરે છે, ઇન્સ્પિરેશન ડિસ્કસ કરે છે। ફાઇન, સો એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ જે છે એને એના ઓબ્જેક્ટિવ્સની અંદર આપણે ઘણી બધી વસ્તુને સેન્ટ્રલાઇઝ કરેલી છે, અને એ બી જ્યારે તમે કોઈ પ્રેક્ટિકલ પ્રોગ્રામનું આપણે સ્ટડી કરશું, બરાબર, કે જે રિયલની અંદર ગવર્મેન્ટે આપણી ઇકોનોમીની અંદર અપ્લાય કરેલું છે, બરાબર, સો એ રિયાલિટીને તમે જોશો તો તમને આઈડિયા આવી જશે કે ખરેખર આપણે એ ઓબ્જેક્ટિવ્સને સેન્ટ્રલાઇઝ કરી અને એના ઉપર કામ કરીએ છીએ। હવે તમને અલગ અલગ ફેઝિસ આપેલા છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં। સીધું તો એવું ન હોય કે તમને લોકોને, તમે લોકો બીકોમ કરીને કે બીબીએ કરીને અહીંયાથી જાઓ, તો સીધું તો એવી એવું નથી બનતું ને કે તમને કોઈ એડવાન્સ લેવલ ટ્રેનિંગ આપવાનું ઇન્ટરનેશનલ લેવલ ના। એ લોકો તમને ફેઝ વાઇઝ ટ્રેનિંગ આપે છે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ચલો અહીંયાથી તમે જોબમાં જાઓ છો તો પણ એ લોકો તમને ફેઝ વાઇઝ ટ્રેનિંગ આપશે। પહેલા એ લોકો જોશે કે તમારી પાસે કેટલું નોલેજ અવેલેબલ છે, પછી એ લોકો એ વસ્તુને જોશે કે તમારે કેટલા નોલેજની જરૂરિયાત છે, અને આવું કર્યા પછી જે છે એ લોકો તમને અલગ અલગ પ્રકારની વસ્તુથી ફેમિલિયર કરાવવા આવશે, અલગ અલગ બેઝની અંદર નોલેજ અપાવવા આવશે। ફાઇન, પછી એમાં તમારી સ્કિલ્સ કે જે તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે એને એન્હાન્સ કરવાનો પર્સપેક્ટિવ હોય, કે પછી તમને કોઈ નવી વસ્તુથી ફેમિલિયર કરાવવાનો પર્સપેક્ટિવ હોય, એ લોકો દરેક વસ્તુ અમુક સ્ટેજ વાઇઝ કરે છે। જેમ તમે પણ પહેલા પ્રી પ્રાઇમરીમાં હતા, પછી પ્રાઇમરી સ્ટેજની અંદર આવ્યો, પછી હાઈસ્કૂલમાં આવ્યો, બરાબર, તો એ રીતે જે છે એ તમને અલગ અલગ વેઝથી એ લોકો ડિસ્કસ કરેલું છે। એમાં ફર્સ્ટ સ્ટેજ આપેલું છે તમને પ્રિલિમિનરી સ્ટેજ, વિચ ઇઝ અ પ્રાઇમરી ઇન નેચર, બરાબર, જેમાં દરેક વસ્તુ જે છે એના સર્વે કરવામાં આવે, એને જોવામાં આવે, એને એનાલાઇઝ કરવામાં આવે, એને ન્યુમેરિકલ્સની અંદર ગોઠવવામાં આવે, આપણને આંકડા મળે, આંકડા ઉપરથી આપણને જે છે એ પ્લાનિંગ કરવાનો આઈડિયા, ફાઇન, તો એ વેની અંદર તમને આપેલું છે। ફર્સ્ટ તમને કીધું છે સર્વે ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ, યસ। એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તમે કરો છો તો એ પ્રોગ્રામ કર્યા પહેલા તમારે સર્વે કરવો પડે કે એક્ચ્યુઅલમાં કેટલા લોકોને જે છે એ આ ઓપોર્ચ્યુનિટીઝની રિક્વાયરમેન્ટ છે, કેટલા લોકો તમારા એ પ્રોગ્રામની અંદર પાર્ટિસિપેશન આપશે, કેટલા લોકો એ પ્રોગ્રામને સક્સેસફુલી કમ્પ્લીટ કરશે। પછી આવે પ્રોગ્રામની થ્રેટ્સ, કેટલા લોકો જે છે એ પ્રોગ્રામને જે છે એમાંથી કોઈ ફ્રુટફુલનેસ જનરેટ નહીં કરે, ઇટ મીન્સ કે હું એન્ટરપ્રિન્યોર ટ્રેનિંગ લેવા તો જાઉં છું પણ પછી માર્કેટની અંદર એન્ટરપ્રિન્યોર બનતી નથી, કરું તો હું બીજો જ કંઈક ટાસ્ક છું, તો આવું ચાલે બિલકુલ પણ ચાલે નહીં, બરાબર, તો એ પર્સપેક્ટિવ તમને આપેલા છે કે ભાઈ સૌથી પહેલાં તો તમારે પ્રોગ્રામ જે છે એની ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ જે છે ડિસ્કસ કરવાની છે, કઈ કઈ જગ્યાએ જરૂરિયાત છે, કેવા લોકોની જરૂરિયાત છે, કેવા કેવા લોકો એ વસ્તુથી ડેપ્રિવ્ડ છે, બરાબર, કેવા લોકો એમાંથી ફ્રુટફુલનેસ જનરેટ કરી શકશે, એ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર, અને જે લોકો ફ્રુટફુલનેસ તમારા માટે જનરેટ નહીં કરી શકે એ તમારા માટે થ્રેટ છે। સેકન્ડ પાર્ટ આવે છે પ્રમોશનલ કેમ્પેઇન, ઓફકોર્સ તમે આટલો મોટો પ્રોગ્રામ જે છે એ તમે અરેન્જ કરવાના છો, એમાં આટલા લોકોને તમને તમે આવરી લેવા માંગો છો, કવર કરવા માંગો છો તમારા અંડરમાં, તો તમે પ્રમોશનલ કેમ્પેઇન કરશો, ફાઇન, આવા પ્રમોશનલ કેમ્પેઇન તમારા પાછળનો પર્પઝ શું છે, તો કે સિમ્પલી તમે એ વસ્તુ સાથે કન્સર્ન્ડ છો કે વધારેમાં વધારે લોકો આ પ્રોગ્રામની સાથે જોડાય, વધારેમાં વધારે લોકો આ ઓપોર્ચ્યુનિટી જે છે એને ગ્રેબ કરે,
જેટલા વધારે લોકો આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરશે એટલું જ જે છે એ લોકોને પોટેન્શિયલ જોવામાં પણ તમને ફાયદો રહેશે અને તમને તમારી વસ્તુને પ્રમોટ કરવામાં પણ ફાયદો રહેશે. બીજી વખત તમારે કે પ્રોગ્રામ અરેન્જ કરવા હોય તો તમે આ પ્રોગ્રામ જે છે એ તમે બેઝ તરીકે મૂકી શકો. યસ ઓર ફાઇન? સો એક પ્રમોશનલ કેમ્પેન છે. થર્ડ તમને કીધું છે અરેન્જમેન્ટ ઓફ રિક્વાયર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓફકોર્સ યુ નીડ ક્લાસરૂમ્સ ઓર યુ નીડ સમ અધર કાઇન્ડ ઓફ રિસોર્સિસ વેર વન યુ કેન રિપ્રેઝન્ટ સમ સ્કિલ્સ, યુ કેન રિપ્રેઝન્ટ સમ નોલેજ, યુ કેન રિપ્રેઝન્ટ સમ ઓનલાઈન કન્ટેન્ટ. ફાઇન? સો તમારે એવા રિસોર્સિસની રિક્વાયરમેન્ટ રહેશે, એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ રહેશે કે જ્યાં તમે તમારા પ્રોગ્રામ જે છે એના અલગ અલગ એલિમેન્ટ્સને રિપ્રેઝન્ટ કરી શકો. ફાઇન? આનાથી તો તમારો પ્રોગ્રામ જે છે એ સક્સેસફુલ બને. બરાબર? બાકી તો જે લોકોને ગોઠવવો છે એ લોકો ઘરે પણ ગોઠવી લેશે પ્રોગ્રામ. પાંચ જણને ભેગા થઈ અને પાંચ જણાને ભેગા કરી અને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક પોતાના જ જે છે એ ઘરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે છે નોલેજ આપી દે વાત થઈ કે પૂરી. ફાઇન? તો એ એક પર્સપેક્ટિવ છે. નેક્સ્ટ તમને કીધું છે સેટિંગ સર્ટિન ઓબ્જેક્ટિવ્સ. ઓફકોર્સ તમારે અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ જે છે એ મૂકવા પડે. બધું તો તમે એકસાથે નહીં કરી શકો, તો તમે લિસ્ટ ડાઉન કરશો ને પ્રોગ્રામનું. આ જે પ્રોગ્રામ જે છે એ ડિઝાઇન કરો તમે બરાબર પ્રમોટ કરવા માટે, ત્યારે જ તમે ઓબ્જેક્ટિવ્સ જે છે એને જોઈ લેશો. ઓબ્જેક્ટિવ્સ જે છે એ નક્કી કરીને અમે લિસ્ટ આઉટ કરી દઈશું કે આ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર 3 દિવસનો પ્રોગ્રામ છે, આટલાથી આટલા વાગ્યા સુધી છે, આવું આવું તમને શીખવવામાં આવશે, આ પ્રોગ્રામ આ પ્રોગ્રામ પૂરો કર્યા પછી તમને આ લેવલનું નોલેજ મળશે, આ પ્રોગ્રામ પૂરો કર્યા પછી તમને સર્ટિફિકેટ મળશે, એ સર્ટિફિકેટ તમે બીજે ક્યાંય બતાવશો તો તમને આ આટલું અસિસ્ટન્સ પ્રોવાઈડ થશે, તો એ બધું ઓબ્જેક્ટિવની અંદર આવે છે. ફાઇન? સો એ પણ એકનો ભાગ છે. આગળ કીધું છે પ્રોસિજર એન્ડ ક્રાઇટેરિયા ઓફ રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન. યસ, કેવા એન્ટરપ્રિન્યોર્સને તમારે ટ્રેનિંગ આપવી છે એના માટે તમે એક એક્ઝામ લઈ શકો છો. બરાબર? એક પ્રોસિજર ફોલો કરી શકો છો કે આ સિલેક્શન પ્રોસિજર છે, એ સિલેક્શન પ્રોસિજર અકોર્ડિંગ ટુ તમારે જવાનું છે અને એના અકોર્ડિંગ ટુ જ જે છે એ તમારું સિલેક્શન થશે જો તમે એમાં પાસ આઉટ થયા તો. પછી એ કોઈ પણ ટેસ્ટ હોઈ શકે, કોઈ ગ્રુપ ડિસ્કશન હોઈ શકે, કોઈ પણ પ્રકારનું જે છે એ પર્સનલ ઇન્ટરવ્યૂ હોઈ શકે. બરાબર? તો કહેવાનો સીધો સાધો મિનિંગ એવો છે કે તમે રિક્રુટમેન્ટ અને સિલેક્શન માટે એક સિમ્પલ જે છે અથવા તો એવું કહી શકાય કે એક એવી પ્રોસિજર જે છે એ મૂકી શકો છો કે જે તમારા માટે ફ્રૂટફુલનેસ ક્રિએટ કરશે. ફાઇન? સો ઈ સી જોવાની વસ્તુ એ છે કે એ પણ તમારા પ્રિલિમિનરી સ્ટેજનો જ ભાગ છે, કારણ કે ત્યાંથી તો તમને ખબર પડશે કે તમે જે લોકોને તમારા પ્રોગ્રામની અંદર ઇન્ક્લુડ કર્યા છે એ કેવા પોટેન્શિયલ લોકો છે. ફાઇન? સેકન્ડ લાસ્ટ તમને કીધું છે ડિસાઇડિંગ ટ્રેનિંગ મેથડ્સ એન્ડ મેટર. ટ્રેનિંગ મેથડ જે છે એ તમે ડિસાઇડ કર્યું અને મેટર. બરાબર? એટલે ટ્રેનિંગ મેથડ અને મેટરની અંદર સ્પેસિફિકલી પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે કેવા વેથી ટ્રેનિંગ આપવા માંગો છો. ઘણી વખત એવું બને કે તમે કોઈ મશીન જે છે બરાબર એનું મિકેનિઝમ તમે પ્રોજેક્ટરમાં બતાડો છો લોકોને અને પછી ડિટેક્ટ કરાવવાનો છો કે ભાઈ આ આવી રીતે હોય છે, આવી રીતે હોય છે, આ પાર્ટ આવી રીતે જે છે એ ફિટ થાય છે, અહીંયાથી તમે મટીરિયલ ઇન્જેક્ટ કરશો, અહીંયાથી જે છે એ મટીરિયલ બહાર નીકળે છે બનીને પ્રોડક્ટ. બરાબર? તો આ એક મેથડ છે. બીજી મેથડ છે તમે લાઈવ મશીન બતાવવાનું, એના માટે તમારું મશીનનું અરેન્જમેન્ટ કરવું પડે ને પાછું. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. લાસ્ટમાં તમને કીધું છે સર્વેઇંગ ઇનિશિયલ ફિઝિબિલિટી. યસ, કેટલું ફિઝિબલ એન્વાયરમેન્ટ રહેશે, કેવું ફિઝિબલ એન્વાયરમેન્ટ છે, કેવી રીતે તમે લોકોને જે છે એ આ પ્રોસિજરની અંદર લઈ આવી શકો છો. બરાબર? એ જોવાની ખાસ જરૂરિયાત છે, કારણ કે ઘણી બધી વખત એવું બને છે કે તમે જે પ્રોગ્રામ માટે એફર્ટ્સ કરેલા છે એમાં લોકોએ પોતાની જાતને રજીસ્ટર પણ કરાવ્યું પણ હવે એ લોકો જે છે એ આવતા નથી, તો ફિઝિબિલિટી એ જોઈને હોય ને કે ભાઈ આવવાવાળા લોકો જે છે એ આટલા જ રહેશે.
અને તમારે સુખ સુવિધાઓ એટલા જ લોકો માટે જે છે ઊભી કરવાની છે, ફેસિલિટીઝ એટલા જ લોકો માટે ક્રિએટ કરવાની રહેશે. ફાઈન, કારણ કે તમને ખબર છે કે અમુક રીજન આ લોકો ભલે પોતાની જાતને રજીસ્ટર કરાવે પણ એ લોકો આપણો ઓનલાઈન પ્રોગ્રામ જ જે છે એ જોઈ શકશે, ઓફલાઈન પ્રોગ્રામ જોઈ શકશે નહીં. બરાબર, તો એ એક પર્સપેક્ટિવ છે કે જેના ઉપર આપણે ફોકસ કરી શકીએ છીએ. ફાઈન, સો એ બી અહીંયા આપેલું છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફર્સ્ટ ફેઝ ઓર વી કેન સે ધ પ્રિલિમિનરી સ્ટેજ. આના પછી જે છે એક તમને સ્ટેજ આપેલું છે જે સેકન્ડરી સ્ટેજ છે, એટલે કે આઇડેન્ટિફાઈંગ ધી પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ, બીજું સ્ટેજ. બરાબર, જેમાં તમે અલગ અલગ પ્રકારના એન્ટરપ્રિન્યોર્સ જે છે એનું પોટેન્શિયલ આઇડેન્ટિફાઈ કરશો. દરેક લોકો એન્ટરપ્રિન્યોર હોતા નથી, જે લોકો એન્ટરપ્રિન્યોરશિપની વાત કરતા હોય છે. બરાબર, એ આપણે પછી જે છે એ કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.